सो हाय फ्रेंड्स, कामधेनु यूनिवर्सिटी संलग्न कोर्सिस जम के बीवीएससीएन एज एट्ले कि वेटनरी साइंस, बीएफएससी एट्ले कि फिशरीज साइंस और बीटेक डेरी टेक्नोलॉजी एनी माटेनी जे एडमिशन प्रोसेस है एना फॉर्म भरवा माटेनी प्रोसेस है ते आजथी चालू थी गई है। तो आ वीडियो में आपणे संपूर्ण माहिती जोईशुं। आ वीडियो में हूँ तमने लोगों ने रजिस्ट्रेशन डॉक्यूमेंट अपलॉड एजुकेशन अपडेट त्यार पछी तमे कॉलेज चोइस अने पेमेंट संपूर्ण माहिती हूँ तमने लोगों ने स्टेप बाय स्टेप आपीश। तो मित्रों तमे वीडियो पूरा जोजो, डायरेक्ट स्किप करीने कमेंट्स करशो नहीं कारण के संपूर्ण माहिती मैं वीडियो में आपेली छे। तो आपणे वीडियोना टॉपिक पर आवीए। तमे मोबाइल में हो तो पण भरी सकशो अने पीसी में हो तो पण आरामथी फॉर्म भरी सकशो। हूँ अहीं मोबाइल में फॉर्म भरीने तमने लोगों ने बताईश। सर्वप्रथम तमारे गूगल के क्रोम ब्राउजर में सर्च करवानुं छे कामधेनु यूनिवर्सिटी। कामधेनु यूनिवर्सिटी सर्च कर्या पछी नीचे आवशो तो अहीं तमने वेलकम टू ऑनलाइन एडमिशन पोर्टल कामधेनु यूनिवर्सिटी नुं जोवा मळशे। एना पर तमारे क्लिक करी देवानुं छे। तमे मोबाइल यूज करी रह्या हो तो तुम डेस्कटॉप साइड कर लेशो जेथी करीने व्यवस्थित स्क्रीन तमने मोबाइल में जोवा मळशे। पीसी में हो तो पण तमे आरामथी फॉर्म छे ते भरी सकशो। अहींया तमने अलग अलग कोर्सेस जोवा मळशे के जेम के डिप्लोमा धोरण 10 उपर, त्यार पछी बीटेक डेरी टेक्नोलॉजी, बीबीएससीएन एच बेस्ट, बीएफएससी એટલે કે ફિશરીઝ સાયન્સ। તો આમાં જેમાં પણ તમે ફોર્મ ભરવા માંગતા હોય એના માટેનું એક જ એડમિશન પોર્ટલ છે એ આપવામાં આવ્યું છે। આમાં તમે તમામ કોર્સિસનું ફોર્મ છે તે ભરી શકશો। હવે આ જેટલા પણ તમામ કોર્સિસ છે એમાં ફી સ્ટ્રક્ચર કઈ ટાઈપનું છે, હોસ્ટેલ અવેલેબલ છે કે નહીં, લાયકાત શું રહેશે તેની સંપૂર્ણ માહિતી આપતા વિડીયો મેં બનાવેલો છે, તો એ વિડીયો પણ તમે ચેનલમાં જઈને જોઈ લેજો જેથી કરીને આગળ ફોર્મ ભરવામાં તમને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ છે તે રહે નહીં। હવે ફોર્મ ભરવા માટે અહીંયા રાઇટ સાઈડમાં તમે જોઈ શકો છો એપ્લિકેશન નંબર, પાસવર્ડ અને સાઇન ઇન કરીને તમારે ફોર્મ છે તે ભરવાનું છે। પરંતુ પ્રથમ વખત તમે ફોર્મ ભરતા હોય એટલે તમારે જે આઈડી અને પાસવર્ડ તમારી પાસે ના હોય તો અહીંયા તમે નીચે આવશો તો તમે એપ્લાય નાવનું ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। એપ્લાય નાવ પર ક્લિક કર્યા પછી અહીંયા તમને આ પ્રકારનું ઓપ્શન જોવા મળશે। અહીંયા તમને લોકોને ફેકલ્ટીનું ઓપ્શન જોવા મળશે જે પહેલું, એના પર તમે ક્લિક કરશો એટલે તમને ત્રણ ઓપ્શન છે ખુલશે, એક ડેરી સાયન્સ, ફિશરી સાયન્સ, વેટરનરી સાયન્સ એન્ડ એસ। તમારે જેમાં ફોર્મ ભરવામાં હોય બીટેકમાં, ફિશરી સાયન્સમાં, વેટરનરી સાયન્સ એટલે કે બીવીએસમાં કે ડિપ્લોમા, જેમાં પણ તમારે ફોર્મ ભરવાનો એક કોર્સ તમારે સિલેક્ટ કરી લેવાનો છે। હું કોઈ પણ એક જ ફોર્મ ભરીને બતાવીશ, પ્રોસેસ તમારે ફોર્મ ભરવામાં સેમ સેમ જ રહેશે। હું એક જે ફોર્મની પ્રોસેસ બતાવું એ મુજબ જ તમે પ્રોસેસ કરીને ડિપ્લોમા માટેનું, ફિશરી સાયન્સ માટેનું કે વેટરનરી સાયન્સ માટેનું એટલે કે બીવીએસસી માટેનું ફોર્મ છે તે ભરી શકશો। એ ફિશરી સાયન્સ છે એના પર હું ઓકે સે કરી દઈશ, ત્યાર પછી નીચે સિલેક્ટનું ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરશો। તમે જે ઉપર કોર્સિસ સિલેક્ટ કર્યો છે, જો તમારે બીવીએસસી સિલેક્ટ કરશો તો નીચે વેટરનરી સાયન્સનો બીવીએસસીનો કોર્સ છે તમને જોવા મળશે। હું ફિશરીઝ સાયન્સનું ભરવા માગું છું તો અહીંયા મેં બેચલર ઓફ ફિશરી સાયન્સ છે જોવા મળશે, આ પ્રકારનું ઇન્ટરફેસ તમને જોવા મળશે। એને તમારે સ્ક્રોલ ડાઉન કરીને નીચે આઈ અગ્રી જોવા મળશે, એના પર તમે ક્લિક કરી દેશો, રજિસ્ટરનું ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ઓકે કરી દેવાનું છે। હવે સૌપ્રથમ અહીંયા તમારે પર્સનલ ડિટેલ છે એ ફિલઅપ કરવાની છે। હું પર્સનલ ડિટેલ ફિલ કરીને ત્યાર પછી આગળ બતાવું જેથી કરીને તમે લોકો આરામથી સમજી શકો। હવે પર્સનલ ડિટેલમાં તમને અહીંયા એ પૂછવામાં આવશે કે શું તમે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ છો કે નહીં। જો તમે ગુજરાત બોર્ડમાંથી પરીક્ષા પાસ કરેલી હોય તો તમે યસ કરશો, જો તમે સીબીએસસી, એનઆઈએસ બોર્ડના અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ હોય તો તમારે નો હશે એ સિલેક્ટ કરવાનું રહેશે। ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ હોય ત્યાર પછી નીચે અહીંયા તમને પાસિંગ યર જોવા મળશે, એના પર ક્લિક કરીને તમે કયા વર્ષે પરીક્ષા પાસ કરેલી છે એ વર્ષ તમારે સિલેક્ટ કરવાનું છે। જો તમે 2022માં પરીક્ષા પાસ કરેલી હોય 2022 સિલેક્ટ કરશો અને તમારો સીટ નંબર અહીંયા નાખશો તો તમારો ડેટા છે ઓટોમેટિક આવી જશે। જો તમારો ડેટા ઓટોમેટિક ના આવે તો તમારે લોકોને મેન્યુઅલી છે ફિલઅપ કરવાનું છે। તો અહીંયા મેં મારો સીટ નંબર છે એ ફિલઅપ કરી દીધો છે, મારો પાસેન્જર છે એ ફિલઅપ કરી દીધું છે, તમારે ધોરણની 12ની માર્કશીટ મુજબ તમારે તમારું પૂરેપૂરું નામ છે એ ફિલઅપ કરવાનું છે, જેન્ડર જોવા મળશે એના પર ક્લિક કરીને તમે મેલ છો કે ફિમેલ એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે, ભાઈ હશે મેલ સિલેક્ટ કરશે અને બહેન હશે ફિમેલ સિલેક્ટ કરશે। ત્યાર પછી અહીંયા જે તમારો પરમનન્ટ મોબાઈલ નંબર છે એ તમારે ફિલઅપ કરવાનો છે, તમારો પિતાનો મોબાઈલ નંબર છે એ પણ તમારે અહીંયા ફિલ કરવો પડશે। ત્યાર પછી મધર ટંગ, એમાં તમે તમારી જે માતૃભાષા હોય એ તમે સિલેક્ટ કરશો, મારી માતૃભાષા ગુજરાતી છે તો હું ગુજરાતી સિલેક્ટ કરી લઈશ। ત્યાર પછી જે તમારું વેલિડ ઈમેલ આઈડી છે એ તમારે આમાં ફિલઅપ કરવાનું છે અને ફરીથી એ જ ઈમેલ આઈડી તમારે કન્ફર્મ કરવા માટે આમાં ફિલઅપ કરી દેવાનું છે। નેશનાલિટી તમને ઇન્ડિયા એનઆરઆઈ જોવા મળશે, એમાં તમે ઇન્ડિયન સિલેક્ટ કરી લેશો। તમારું જે માતાનું નામ છે એ પણ કમ્પલસરી છે, તમારું માતાનું નામ તમારે અહીંયા ફિલઅપ કરી દેવાનું છે। જો તમારા માતા પિતામાં ગાર્ડિયન હોય તો તમે યસ કરશો, બાકી તમે નો કરી દેશો। ત્યાર પછી અહીંયા નીચે તમને પેરેન્ટ્સ ઓક્યુપેશન એટલે કે તમારા પિતાનો વ્યવસાય શું છે એ જોવા મળશે, એના પર ક્લિક કરશો, એગ્રીકલ્ચર, બિઝનેસ, એન્જિનિયરિંગ, તમારા પિતાનો જે વ્યવસાય હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે। ત્યાર પછી તમારો પિતાનો જે ઈમેલ આઈડી છે એ તમારે ફિલઅપ કરો હોય તમે ફિલઅપ કરી શકો છો। ત્યાર પછી નીચે જો તમે ફિઝિકલી હેન્ડીકેપ હોય એટલે કે દિવ્યાંગતા ધરાવતો હોય તો પહેલાંમાં ઓકે કરશો, ડોમિસાઇલ ઓફ ગુજરાત હોય તો એમાં ઓકે કરશો, હોસ્ટેલ અકોમોડેશન રિક્વાયર્ડ હોય તો એમાં ઓકે કરશો, ડૂ યુ બિલોંગ ટુ પારસી કોમ્યુનિટી જો એ હોય તો એમાં ઓકે કરશો, અને ડૂ યુ બિલોંગ ટુ ફિશરમેન કોમ્યુનિટી એટલે કે માછીમાર જો એમાં હોય તો એમાં ઓકે કરશે, તમારે જે લાગુ પડતો હોય એમાં તમે ઓકે કરી દેશો।
ત્યાર પછી રાઇટ સાઇડમાં તમને ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું ઓપ્શન આપશે. ફોટો અને સિગ્નેચર તમે જેપીજી જેપીજી પીએનજી ગમે ફાઇલ અપલોડ કરી શકો છો. ફોટો તમારે 5 KB થી લઈને 200 KB વચ્ચે હોવો જોઈએ. ફોટો અપલોડ કરવા માટે અહીંયા સુઝ ફાઇલનું ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરી અને તમે મોબાઈલની ગેલેરી કે પીસીમાંથી ફોટો છે અપલોડ કરી શકો છો. અપલોડ સુઝ ફાઇલ પર ઓકે કર્યા પછી અપલોડ પર ઓકે કરશો એટલે મોબાઈલ અને ફોટોમાંથી અપલોડ કરેલો ફોટો તમને અહીંયા જોવા મળશે. એ રીતે જ તમારે સિગ્નેચર છે એ પણ અપલોડ કરી લેવાની છે. ત્યાર પછી નીચે આવશો તો અહીંયા તમને ઇન્કમ જોવા મળશે. તમારી ઇન્કમ કેટલી છે, 2 લાખથી નીચે હોય તો પહેલું સિલેક્ટ કરશો, 2 લાખ અને 5 લાખની વચ્ચે હોય તો બીજું, 5 થી 10 લાખની વચ્ચે હોય તો ત્રીજું, અને 10 લાખની ઉપર હોય તો ઓછોથું ઓપ્શન સિલેક્ટ કરશો. તમારે જે ઇન્કમ હશે એ તમે સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી તમારો જે આધાર કાર્ડ નંબર છે એ તમારે આમાં ફિલઅપ કરો તો ફિલઅપ કરી શકો છો. ત્યાર પછી અહીંયા તમે જો કોઈ પણ રમત ગમતમાં ભાગ લીધો હોય તો એ સિલેક્ટ કરવાનું છે. ઇન્ટરનેશનલમાં કરવી તો એ, નેશનલ લેવલમાં કરવી તો આના પર ઓકે કરશો, અને સ્ટેટ લેવલમાં કરવી તો આના પર ઓકે કરશો. સંપૂર્ણ માહિતી ફિલઅપ કર્યા પછી અહીંયા તમને સેવ એન્ડ પ્રોસેસનું ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ઓકે કરી દેવાનું છે. અહીંયા ખાસ વસ્તુ યાદ રાખજો કે તમે લાસ્ટ સારી જે માર્કશીટ હશે એ મુજબ તમારે કેપિટલ અક્ષરમાં તમારું નામ છે એ ફિલઅપ કરવાનું છે, અને જે પણ તમે ફાઇનલ સેમેસ્ટર માર્કશીટ હોય એ મુજબ જ તમારે એપ્લિકેશન ફોર્મ છે તે ફિલઅપ કરવાનું છે. સંપૂર્ણ માહિતી ફિલઅપ કર્યા પછી સેવ એન્ડ પ્રોસેસનું બટન જોવા મળશે, એના પર તમારે ઓકે કરી દેવાનું છે. સેવ એન્ડ પ્રોસેસના બટન પર ઓકે કર્યા પછી પેજ થોડુંક બફરિંગ થશે અને ત્યાર પછી આગળ પ્રોસેસ થશે. અહીંયા તમે જોઈ શકો છો તમારો જે એપ્લિકેશન નંબર છે એની સ્ક્રીન તમને આ પ્રકારની જોવા મળશે. અહીંયા તમે એપ્લિકેશન નંબર જોવા મળશે અને ઉપર તમારા મોબાઈલમાં એક ટેક્સ્ટ મેસેજ પણ આવી જશે. આ નંબર તમારે કોપી કરી લેવાનો છે અને પાસવર્ડ છે એ તમને SMSમાં મોકલી દેવામાં આવ્યું છે. અને નીચે તમને બેક એન્ડ લોગિનનું પેજ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. લોગિન પેજમાં આવશો. લોગિન પેજમાં આવ્યા પછી આ પ્રકારનો ઓપ્શન જોવા મળશે. હવે અહીંયા તમને જે એપ્લિકેશન નંબર તમારા SMS અને ઈમેલમાં મળ્યો છે અહીંયા ફિલ કરશો. પાસવર્ડ જે મળ્યો છે અહીંયા ફિલ કરશો, અને ત્યાર પછી જે કેપ્ચા તમે અહીંયા જોઈ શકો છો એ કેપ્ચા તમારે આમાં ફિલ કરીને ત્યાર પછી તમારે સાઇન ઇન છે કરવાનું છે. જો તમે લોકો પાસવર્ડ ભૂલી જાઓ તો અહીંયા ક્લિક હિયર પર ઓકે કરીને પાસવર્ડ છે એ પણ ચેન્જ કરી શકો છો. સાઇન ઇન પર ઓકે કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ તમને જોવા મળશે. લેફ્ટ સાઇડમાં તમે રજિસ્ટ્રેશન સ્ટેટસ, પાસવર્ડ બદલવા માટે ઇડેટ એપ્લિકેશન ફોર્મ જોવા મળશે. રાઇટ સાઇડમાં તમારો એપ્લિકેશન નંબર તમે જેમાં ફોર્મ ભર્યું એ જોવા મળશે. અહીંયા તમને પેમેન્ટ પેન્ડિંગ જોવા મળશે, કારણ કે આપણે ફોર્મ હજી ભર્યું નથી અને પેમેન્ટ છે કરેલું નથી. નીચે તમને વેરિફિકેશન સ્ટેટસ, રીમાર્ક, હેલ્પ સેન્ટર નામ એ તમામ માહિતી તમને એને જોવા મળશે. તો અહીંયા જે ઇડિટ એપ્લિકેશનનું ઓપ્શન તમને જોવા મળશે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પર તમે ક્લિક કરી દેશો એટલે જે પર્સનલ ડિટેલ છે એ તમારી સમક્ષ ખુલી જશે, કારણ કે આપણે ઓલરેડી પહેલેથી જ ફિલ કરેલી હશે. હવે નીચે આવીને સેવ એન્ડ પ્રોસેસ્ડ છે એના પર તમે ઓકે કરી દેશો. એના પર તમે ઓકે કરી દેશો એટલે ફોર્મ ભરવા માટેનું જે બીજું પેજ છે એ તમારી સમક્ષ ખુલી જશે. ત્યાર પછી તમે બીજા પેજમાં આવશો, જે તમારો ક્રાઇટેરિયા ડિટેલ છે જેમાં થોડીક બેઝિક માહિતી ફિલઅપ કરવાની છે. સૌપ્રથમ તમારી જે જન્મ તારીખ છે એ અહીંયા કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી લેશો, અથવા તમે મેન્યુઅલી પણ ફિલ કરી શકો છો. જે લાસ્ટ ક્વોલિફાઇડ બોર્ડ યુનિવર્સિટી છે એ અહીંયા ગુજરાત બોર્ડ જોવા મળશે, કારણ કે મેં ગુજરાત બોર્ડમાંથી પાસ કરેલું છે. જો તમે અન્ય બોર્ડમાંથી કરેલો હોય તો તમને અન્ય બોર્ડ જોવા મળશે. કેટેગરીનું ઓપ્શન જોવા મળશે, એમાં તમામ કેટેગરી આવશે. તમે જે કેટેગરીમાં આવતો હોય ઓપન, EWSC, SCPC એ તમારે સિલેક્ટ કરી લેવાની છે. ત્યાર પછી તમે જે કોર્સમાં ફોર્મ ભરેલું છે એ તમને અહીંયા જોવા મળશે. તમે BVSCમાં ભરેલું હોય, BTECમાં ભરેલું હોય તો એ તમને અહીંયા જોવા મળશે. ત્યાર પછી હેલ્પ ફોર ઈ સેકિંગ, તમે જે કોર્સ પ્રમાણે સિલેક્ટ કર્યું છે એ મુજબ તમને ઈ સેકિંગ માટેનું હેલ્પ સેન્ટર જોવા મળશે. તો બે કોલેજ BFSC માટે છે એટલે નવસારી વેરાવળ જોવા મળશે. તમે બીજી કોર્સ સિલેક્ટ કરેલું છે એ મુજબ તમને હેલ્પ સેન્ટર સાથે જોવા મળશે. ત્યાર પછી નીચે તમને જે સેવ એન્ડ પ્રોસેસનું બટન જોવા મળે છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પર તમે ક્લિક કરી દેશો તો આગળ જે પોસ્ટર ડિટેલ માટેનું પેજ છે એ તમારી સમક્ષ ખુલી જશે. ઘણીવાર જો વેબસાઇટ વધારે પડતી લોડ લેતી હોય તો તમારે લોકોને વેઇટ કરવા નમ્ર વિનંતી. હવે અહીંયા તમારે જે એડ્રેસ ડિટેલ છે એ ફિલઅપ કરવાની છે. પહેલું જે કરંટ એડ્રેસ જોવા મળશે એમાં તમારે હાલનું સરનામું છે એ પૂરેપૂરું તમારા ડોક્યુમેન્ટ અને તમારા જે એડ્રેસ હોય એ મુજબ તમારે ફિલઅપ કરી દેવાનું છે. કન્ટ્રી તમને ઇન્ડિયન જોવા મળશે એ તમે ઇન્ડિયા જ રહેવા દેશો. ત્યાર પછી સ્ટેટ જોવા મળશે તો એમાં સ્ટેટ ગુજરાત હશે, તમે ગુજરાતના જ વતની હોય એટલે ગુજરાત રહેવા દેશો. સિટી તમને જોવા મળશે, તમારું જે સિટી હોય એ તમે મેન્યુઅલી ફિલઅપ કરી લેશો. તમારો જે વેલિડ પિનકોડ હોય એ તમે પિનકોડ અહીંયા ફિલઅપ કરી લેશો. લેન્ડલાઇન નંબર હોય તો કરી શકો છો, બાકી તમે બ્લેન્ક છોડી શકો છો. તમારો જે વેલિડ મોબાઈલ નંબર છે જે તમે રજિસ્ટ્રેશન સમય નાખ્યો એ તમને અહીંયા જોવા મળશે. હવે હાલનું અને કાયમી સરનામું બંને સેમ હોય તો તમે કોપી પેસ્ટ કરી શકો છો, અને જો અલગ અલગ હોય તો અલગ અલગ પણ તમે ફિલ કરી શકો છો. જો પરમેનન્ટ અને પ્રેઝન્ટ એડ્રેસ બંને ઓકે હોય તો અહીંયા તમને જે સિલેક્ટનું ઓપ્શન જોવા મળશે એના પર તમે ક્લિક કરશો એટલે ઉપરનું અને નીચેનું એડ્રેસ છે એ કોપી પેસ્ટ થઈ જશે, એટલે કે બંને કોપી થઈ જશે. તમારે બીજી વાર ફિલઅપ છે તે કરવું પડશે નહીં. ત્યાર પછી નીચે અહીંયા તમને સેવ એન્ડ નેક્સ્ટનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. સેવ એન્ડ નેક્સ્ટના બટન પર ક્લિક કરશો એટલે હવે તમે આગળ જે એજ્યુકેશનનું પેજ છે એમાં આવી જશો. હવે અહીંયા તમારે એકેડેમિક ડિટેલ એટલે કે એજ્યુકેશનની માહિતી છે ફિલઅપ કરવાની છે. તો અહીંયા તમને બ્લેન્ક જોવા મળશે, અહીંયા તમને એડ ક્વોલિફિકેશનનું ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એડ ક્વોલિફિકેશન પર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ અહીંયા તમને જે ક્વોલિફિકેશન ડિટેલ છે એ જોવા મળશે. હવે જે પહેલું ક્વોલિફિકેશન ડિટેલ તમને જોવા મળશે એના પર તમે ઓકે કરશો. SSC બોર્ડ અને ગુજકેટ બંને જોવા મળશે, તમારે લાયકાત અનુસાર તમને આ જોવા મળશે. હવે તમારા કોર્સ મુજબ લાયકાત છે પહેલાં ચેક કરી લેવાની છે, તો એના માટે મેં માહિતીના વિડીયો બનાવેલો છે, માહિતીના વિડીયો તમે પહેલાં જોઈ લેજો. તો SSC બોર્ડ છે એ હું સિલેક્ટ કરી લઉં.
ત્યાર પછી નીચે તમને જોવા મળશે કે લાસ્ટ ક્વોલિફાઈ બોર્ડ યુનિવર્સિટી એટલે કે ધોરણ 12માં તમે કઈ બોર્ડમાંથી પાસ કર્યું છે તો ગુજરાત બોર્ડ જોવા મળશે. ત્યાર પછી નીચે તમને એસએસસી ગ્રુપ, ધોરણ 12માં તમારે કયું ગ્રુપ હતું એ તમારે સિલેક્ટ કરવાનું છે, બી ગ્રુપ હતું કે એ બી ગ્રુપ હતું, જે પણ ગ્રુપ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. એ સિલેક્ટ કરીને પછી થોડાક સમય માટે તમારે વેઇટ છે કરવાનો હશે. ત્યાર પછી શું ઓપ્શન પર ઇંગ્લિશ લેંગ્વેજ એટલે કે તમારી જે માર્કશીટ છે ધોરણ 12ની એમાં તમારે જે ઇંગ્લિશ સબ્જેક્ટ હશે ત્યાં લખેલો છે કે ફર્સ્ટ લેંગ્વેજ કે સેકન્ડ લેંગ્વેજ, તો એ તમારે અહીંથી જે ફર્સ્ટ લેંગ્વેજ હોય સેકન્ડ લેંગ્વેજ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી તમારો પાસિંગ યર, તમારો પાસિંગ યર તમને અહીંયા જોવા મળશે અને તમારો જે સીટ નંબર છે એ તમને અહીંયા જોવા મળશે. આમાં જો તમે ધોરણ 12મું છે 2022માં પાસ કર્યો હોય તો ઓટોમેટિક ડેટા છે કલેક્ટ થઈ જશે. ઘણીવાર વેબસાઇટમાં પ્રોબ્લેમ હોય તો તમારે મેન્યુઅલી પણ ફિલ કરવું પડતું હોય છે. તો અહીંયા તમારે જે ઇંગ્લિશ, કેમેસ્ટ્રી, કેમેસ્ટ્રી પ્રેક્ટિકલ, ફિઝિક્સ, ફિઝિક્સ પ્રેક્ટિકલ, બાયોલોજી, બાયોલોજી પ્રેક્ટિકલ, એ તમે જે ગ્રુપ સિલેક્ટ કર્યું હશે એ મુજબ તમારે ડેટા ફિલઅપ કરવાનો આવશે. અને 100 માર્કના પ્રેક્ટિકલ, 50 માર્કનું એ પણ તમને જોવા મળશે. તમારા માર્કશીટ અનુસાર તમને કેટલા માર્ક આવેલા છે એ તમારે અહીંયા ફિલઅપ કરવાના છે. તો આ રીતે તમે મેલવડી જે મેં રીતે ફિલઅપ કરેલા છે એ રીતે તમે માર્ક ફિલઅપ કરી લેશો. હવે અહીંયા તમને ગ્રેડ પોઈન્ટ જોવા મળશે, જે ઓટોમેટિક તમે માર્ક ફિલઅપ કર્યા છે એ મુજબ ઓટોમેટિક કાઉન્ટ છે તે થઈ જશે. આવેલા માર્ક તમને પહેલાં જોવા મળશે અને આઉટ ઓફ માર્ક, ટોટલ માર્ક તમારા કેટલા છે એ પણ તમને અહીંયા જોવા મળશે. પર્સન્ટેજ તમારા ઓટોમેટિક જ કાઉન્ટ થઈને આવી જશે. તમે ઉપર જે ગ્રુપ સિલેક્ટ કર્યું એ ગ્રુપ, એ બી ગ્રુપ, એ મુજબ તમારે સિલેક્ટ કરવાનું છે. તમારા પાસિંગ યર, સીટ નંબર એ બરાબર ચેક કરી લેવાનું છે. ત્યાર પછી પાસિંગ મંથ તમને જોવા મળશે કે કયા મંથમાં તમે પરીક્ષા પાસ કરેલી છે. એના પર તમે ઓકે કરશો, જે મહિનામાં તમે પરીક્ષા પાસ કરેલી એ મહિનો સિલેક્ટ કરી લેજો. તમે જે મહિનામાં તમે પરીક્ષા પાસ કરેલો એ મહિનો તમે સિલેક્ટ કરશો. મેં અહીંયા જે મહિનો નાખેલો છે એની તમારે કોપી નથી કરવાની. ત્યારે જે પરીક્ષામાંથી તમે પાસ કર્યો એનું સેન્ટર નેમ તમારે અહીંયા ફિલઅપ કરી દેવાનું છે. સ્ટેકન ઇંગ્લિશ સબ્જેક્ટ ઇન એસએસસી, તમે ધોરણ 12માં ઇંગ્લિશ વિષય તમારે હતો કે નહીં તો એ તમારે આમાંથી તમારી માર્કશીટ મુજબ તમારે સિલેક્ટ કરવાનું છે. તમે જે ધોરણ 12ની પરીક્ષા છે એ 2022માં પાસ કરેલી છે કે નહીં એ તમને પૂછશે. જો તમે 2022માં પાસ કર્યું હોય તો તમે આ ન પર ઓકે કરશો. તમે 2022માં પરીક્ષા પાસ કરી હોય તો તમને આમાં એડમિશન મળે એટલે એના પર તમારે ફરજિયાત ઓકે કરી દેવાનું છે. ત્યાર પછી નીચે એડનું ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે તમારી જે એજ્યુકેશનની માહિતી છે એ એડ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો એજ્યુકેશનની માહિતી એડ થઈ હોય અને તમારે એમાં ભૂલચૂક રહી ગયો એડિટ કરવી તો આના પર એડિટ કરીને તમે ઓકે કરી શકો છો. ત્યાર પછી ફરીથી એડ ક્વોલિફિકેશન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. કારણ કે આપણે ફક્ત ધોરણ 12ની જ માહિતી ફિલઅપ કરેલી છે, ગુસકેટની માહિતી ફિલઅપ કરેલી નથી. ક્વોલિફિકેશન પર ઓકે કરી અને ગુસકેટ સિલેક્ટ કરી લેશો. ગુસકેટ સિલેક્ટ કર્યા પછી નીચે તમને જે પાસિંગ યર છે એ 2022 જોવા મળશે. તમે 2022માં પરીક્ષા પાસ કરેલી છે એટલા માટે તમારે જે ગુસકેટનો સીટ નંબર છે એ તમે અહીંયા ફિલઅપ કરશો. ગુસકેટમાં તમને કેટલા માર્ક આવ્યા એ તમે અહીંયા ફિલઅપ કરશો. ટોટલ કેટલા માર્ક આવ્યા છે એ આમાં ફિલઅપ કરવાનું છે. તમારી માર્કશીટ મુજબ તમારે સીટ નંબર, આવેલા માર્ક અને ટોટલ કેટલા માર્ક હતા એ તમારે આમાં ફિલઅપ કરી દેવાના છે. અને ત્યાર પછી નીચે એડનું ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ઓકે કરી દેવાનું છે. સો એડ પર ઓકે કર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડના પેજમાં તમે આવી જશો. મિત્રો, હવે અહીંથી આગળની પ્રોસેસ છે એ વેબસાઇટમાં પ્રોબ્લેમ છે, આગળ વર્ક નથી કરી રહી. જેવી વેબસાઇટ વ્યવસ્થિત ચાલવા મળશે એટલે આગળનો પ્રોસેસનો વિડીયો છે એ પણ હું બનાવી દઈશ. અને આગળ જે પણ તમારે રાઉન્ડ, મોક રાઉન્ડ અને આગળ કોલેજ ચોઇસને લગતી માહિતીના વિડીયો છે એ પણ સ્ટેપ બાય સ્ટેપ હું બનાવતો રહીશ. અત્યારે વેબસાઇટ છે વર્ક નથી કરતી એટલા માટે આગળ હું વિડીયો છે બનાવી શક્યો નથી. પરંતુ જો વેબસાઇટ કદાચ ચાલતી થઈ જાય અને તમે લોકો ફોર્મ ફિલિંગ કરતા હોય તો આગળ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી ફરીથી તમે હોમમાં આવી જશો. હોમમાં આવીને ત્યાર પછી અહીંયા તમને જે સોઇસ ફિલિંગ ફોર્મ ત્રીજા નંબરનો ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે કરી દેવાનું છે. સોઇસ ફિલિંગ પર ઓકે કરી અને તમારે કોલેજ છે એ સોઇસ કરવાની છે. કોલેજ બીએફએસસી માટે નવસારી અને વેરાવળ છે. બાકી બીવીએસસી, બીટેક જે કોર્સમાં તમે એડમિશન લેતા હોય એ મુજબ તમે કોલેજ સોઇસ છે તે કરી શકો છો. કોલેજ સોઇસ તમારે પ્રેફરન્સ પ્રમાણે આપવાની છે. જેમાં તમારે એડમિશન પહેલાં લેવાની ઈચ્છા હોય એ તમે કોલેજ પહેલાં રાખશો. આ ઉપરાંત પણ તમને જ્યારે મેરિટ નંબર આપવામાં આવશે ત્યારે તમને લોકોને એ પણ ખબર પડી જશે કે તમારા મેરિટ અનુસાર તમને કઈ કોલેજમાં મળવાપાત્ર છે. ત્યારે પણ એક સ્પેશિયલ વિડીયો બનાવીને તમને લોકોને અપડેટ છે તે કરી દઈશ. તમે સોઇસ ફિલિંગ કર્યા પછી તમારે એપ્લિકેશન ફોર્મ છે સબમિટ કરવાનું છે. એપ્લિકેશન ફોર્મ સબમિટ કર્યા પછી તમારે ફોર્મ ભરવાની પ્રોસેસ છે પૂરી થઈ જશે, પરંતુ તમારું ફાઇનલ સબમિશન છે એ થતું નથી. તમારે ત્યાર પછી ઓનલાઈન પેમેન્ટ છે કરવાનું રહેશે. ઓનલાઈન પેમેન્ટ તમારે 300 રૂપિયા કરવાના છે. પેમેન્ટ તમે ઓનલાઈનની માધ્યમથી જ કરી શકશો. પેમેન્ટ પ્રોસેસમાં તમારે ઓનલાઈન પેમેન્ટ કર્યા પછી તમે એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ, તમારા ફોર્મની પ્રિન્ટ છે મેળવી શકો છો. એડમિશન કન્ફર્મેશન, એડમિશન કેન્સલેશન આ જે જે ઓપ્શન છે એના પર જરૂર પડશે ત્યારે આગળ હું લાઈવ પ્રશ્નના વિડીયો છે તે બનાવી દઈશ. અત્યારે મિત્રો ડોક્યુમેન્ટ અપલોડથી વેબસાઇટ ચાલતી નથી. જેવી ચાલુ થશે એટલે બીજો પાર્ટ ટુ વિડીયો પણ હું અપલોડ છે તે કરી દઈશ. બાકી તમે પોતે પણ કરી શકશો. ડોક્યુમેન્ટ અપલોડ કરી લેવાનું છે, ત્યાર પછી ફોર્મ સબમિટ કરવાનું છે, કોલેજ સોઇસ કરવાની છે અને પેમેન્ટ તમારે કરવાનું છે. તો આટલી માહિતી તમે કરી લેશો ત્યાર પછી જરૂર પડશે તો હું બીજા પણ અન્ય રાઉન્ડને લગતા અને કોલેજ સોઇસને લગતા વિડીયો છે એ પણ બનાવી દઈશ. અહીંયા વેરિફિકેશન ઇન્ફોર્મેશન છે એ હોમ પેજમાં તમને જોવા મળશે. જે તમે સિલેક્ટ કર્યો છે એ ત્યાંનો મોબાઈલ નંબર પણ તમને જોવા મળશે. મેરિટની ઇન્ફોર્મેશન છે એ જેવી આવશે એટલે વેબસાઇટમાં તમને જોવા મળશે. આગળ જે કાંઈ પણ અપડેટ આવશે એના પર હું વિડીયો છે તે બનાવતો રહીશ. તો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો, નવા હોય તો ચેનલ છે સબસ્ક્રાઇબ કરી રાખજો. અને આની ડેઈલી અપડેટ મેળવવા માટે હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યા હોય તો ઇન્સ્ટાગ્રામની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાં જઈને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો.